કેન્દ્રીય બજેટને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે. બજેટને ગણાવ્યું વિકસિત ભારતનું સર્વસમાવેશી સર્વસ્પર્શી બજેટ. મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટને પ્રગતિશીલ બજેટ ગણાવ્યું છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલ વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25 ભારતના કરોડો નાગરિકની આશા આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે. સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી સર્વસ્પર્શી બજેટ માન્ય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઉર્જા આપનારું છે. આ બજેટમાં જાહેર કરેલ રૂરલ હાઉસિંગમાં 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે. સોલર રૂફટોપની નવી યોજનાથી 1 કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે. આશા વર્કર, આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે. માન્ય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો નવો યુગ શરૂ થયો છે ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને 11.11 લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાના નિર્માણમાં તેજી આવશે. ગિફ્ટ સિટીમાં મળતા કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીના નિર્ણય કરેલ છે તેને હું આવકારું છું. અમૃત કાર્ડને કર્તવ્ય કાર્ડ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું આ પ્રગતિશીલ બજેટ આપવા બદલ માન્ય પ્રધાનમંત્રીશ્રી, માન્ય નાણામંત્રીશ્રી અને કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવું છું.